ले पोनो तमी पेली साइड देता પણ આપણે બાઈક વાકડા રહ્યો ભાઈ લેતા આવો તો આપામ પડ્યો આરો પડી ના એકણી ના વાકડો હશે સાઈડ માં હશે સાઈડ માં હાલ અલે પેલો કરોડ કે નહી મોટે ના ના કોણ उतर ગત્તુ ચારી ના આવે માણસો આપડા કંઠિયા પેલા ત્યાં હતા એટલે આપણે દીખ લાગે હતા ગત્તુ ચારી ના હું દારૂ હાથે જ ના પકડી અમારા જોડે શું હોય ડબ્બો નહી લાય તો નમસ્કાર મિત્રો, હું સુસ્નેક રેસ્ક્યુઅર અલ્પેશી અઘાર. અને હાલ જો તમે આ તમે જોઈ શકો છો, નજીકથી જુઓ. અને આ જીવને આપણા ગામડા વિસ્તારમાં સાધણ ઘો કહેવામાં આવે છે. પણ આ સાધણ ઘો મિત્રો નહીં, આ જે આપણે ખેતરોમાં પાટલા ઘો આવે છે, જે પાટલા ઘોને આપણને બીક લાગતી નહીં તો પછી વનાથી આપણે બીવાની જરૂર નથી. કેમ કે પાટલા ઘો બિન ઝેરી છે અને આ બિન ઝેરી છે, એટલે આનો મતલબ કે પાટલા ઘોના આ બચ્ચા છે. મિત્રો ધ્યાન રાખજો, આ અંધવિશ્વાસ વના ઉપર બહુ ફેલાયેલો છે કે
આરી હોય આ કારણે વીજળી પડે ઉપરથી, તો મિત્રો એ ખોટી વાત છે, બિલકુલ ખોટી વાત છે. વના પર કોઈ વીજળી કે કોઈ કશું હોતું નહીં. આ જનાવર છે, વના પર કોઈ વીજળી ના પડે. તો મિત્રો આ બિલકુલ બિનઝેરી છે, અને વની લોકો આપણા ઘર ઉપર કે કોઈ જગ્યાએ આવે તો લોકો તરત જ જોતે પહેલે જ વને મારી નાખે છે. કે કોઈ પણ માણસને કરડે તો 5 મિનિટની અંદરમાં માણસ મરી જાય છે. મિત્રો એ બધી ખોટી વાત છે. પહેલાં તો આ બાઈટ જ નથી કરતા, જે તમે જોઈ શકો છો. પહેલાં તો કરડવા જ નથી માગતા. જુઓ, જોઈ શકો તમે, જુઓ મિત્રો, આ એવું જનાવર છે. હા, ભોળું આવે છે મિત્રો, એટલે આને ના મારો. જે આપણે ચંદન ગો કહેવામાં આવે છે, આ એ ચંદન ગો નહીં, પણ કે પાટલા ગોને બચ્ચા હોય છે. અને આપણે જે પહેલાંથી કંઢિયા કહેતા હોય છે કે વનાથી આ ઝેરી છે, આ કરડે તો માણસ મરી જાય. મિત્રો હાવ ખોટી વાત છે. આપણે પાટલા ગો આવે છે, આના બચ્ચા છે નાનું. એટલે આ તમે જોઈ શકો છો, આ ખેતર વિસ્તાર છે, અને આ ખેતરમાં જ વને છોડું છું. કેમ કે આ બિલકુલ બિનઝેરી છે, વનાથી કોઈ બી વાંધો નથી. અને મિત્રો તમારા ઘરે આવો તો મિત્રો મારશો નહીં. આવું તો આપણા ઘરોમાં, આપણા આવા જનાવર તો આપણા ઘરોમાં અને કેટલું રૂપાળું છે તમે જોઈ શકો છો. જુઓ, જલ્દી કરડવા જ નથી માગતું મિત્રો. અને હાલ અહીંયા છોડું છું આ બધા. તો મિત્રો મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો. બોલાવો નથી દેખાય ગમે.